બારડોલીમાં એક બાજુ સ્વૈચ્છિક બંધનું એલાન છે ત્યારે કેટલાક દુકાનદારો કો દુકાન ચાલુ રાખવા તંત્ર હરકતમાં આવ્યું છે અને બારડોલી મામલતદાર ચીફ ઓફિસર સાથે આરોગ્ય ટીમ દ્વારા રેપિડ ટેસ્ટ કાર્યવાહી કરાઈ હતી અને દુકાનદારોને જરૂરી નિયમો પાડવા આગ્રહ કરાયો હતો। સુરત જિલ્લાના બારડોલીના કોરોનાના કેર યથાવત છે। સંક્રમણ વધતા તંત્ર દ્વારા આગામી 18મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ પાડવા જાહેરાત કરાઈ છે, છતાં પણ નગરમાં કેટલાક દુકાનદારોએ બંધ નહીં પાડી દુકાનો ખુલ્લી રાખી હતી। ખુલ્લી દુકાનોમાં આવન જવન વધુ રહેતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યો અને બારડોલીમાં રાજમાર્ગ પર બારડોલી મામલતદાર નજીકના પરમાર પાલિકાના ચીફ ઓફિસર તેમજ આરોગ્યની ટીમનો કાફલો નીકળ્યો હતો અને દુકાનો ખોલી બેદરકાર રાખના દુકાનદારો પર પસ્તાળ પાડી હતી અને જે દુકાનો ખુલ્લી જણાય એમાં સ્ટાફનું મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક રેપિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી કરાતા ફફડાટ ફર્યા હતો। તેમજ દુકાન ચાલુ હોય ત્યારે સામાજિક અંતર, માસ્ક, સેનિટાઈઝર સહિતની સુવિધાઓ હાજર રાખવા સૂચન કર્યું હતું। રાજમાર્ગ પર અનેક દુકાનોમાં બારડોલી મામલતદાર અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં રેપિડ ટેસ્ટની કામગીરી કરાઈ હતી અને જેમના પોઝિટિવ જણાય તેમને 14 દિવસ દુકાન બંધ રાખી કોરોનાનું માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું હતું। જોકે રાજમાર્ગ પર મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ કાફલો જોઈને બિનજરૂરી આવન જાવન કરતા લોકો અને દુકાનદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો। અમે કૃષ્ણ મોલમાં જોઈ લીધું।